ગૃહના માનનીય સભ્ય પ્રવીણભાઈ, રાજ્યમાં વિવિધ સરકારી ભરતીઓમાં વર્ષોથી થઈ રહેલા ગોટાળા, અનિયમિતતા, ગેરરીતિ, પેપર ફૂટવાના કૌભાંડોથી રાજ્યમાં લાખો ગામડાના ગરીબ યુવાનો મા બાપની પરસેવાની કમાણીના લાખો રૂપિયા ખર્ચીને ભણી ગણીને માનનીય અધ્યક્ષશ્રી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માનનીય અધ્યક્ષશ્રી ઘરબાર છોડે રાત દિવસના ઉજાગરા કરે, ભાડાના મકાનમાં રહે, સૂકો રોટલો ખાય, અને માનનીય અધ્યક્ષશ્રી જ્યારે સરકારી ભરતીની પરીક્ષા માટે ફોર્મ ભરે, માનનીય અધ્યક્ષશ્રી રાજ્યમાં 2014થી માનનીય અધ્યક્ષશ્રી આજ પર્યંત મારી પાસે 28 જેટલી પરીક્ષાઓ છે કે જ્યાં ક્યાંય ને ક્યાંય ક્ષતિનો રાજના 78 લાખ કરતાં વધુ અપેક્ષિત ઉમેદવારોને માનનીય અધ્યક્ષશ્રી ભોગ બનવું પડ્યું. માનનીય અધ્યક્ષશ્રી 2014માં રેવન્યુ તલાટીનું કૌભાંડ, જીપીએસસી 1-2નું કૌભાંડ, અમદાવાદ મણિનગરમાં ચીફ ઓફિસરની ભરતીનું કૌભાંડ, પંચાયત તલાટીનું કૌભાંડ, TET 2, માનનીય અધ્યક્ષશ્રી TET 1, TET 2, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મોટર વાહન નિરીક્ષક વર્ગ 2, મહીસાગર જિલ્લામાં તલાટીની નિમણૂક, વડોદરા મહાનગરપાલિકામાં ક્લાર્કની ભરતી, માનનીય અધ્યક્ષશ્રી ડેપ્યુટી ચીટનીસ, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, એસટી કંડક્ટર, પશુધન નિરીક્ષક, લોકરક્ષક, એએમસી ક્લાર્ક, વનરક્ષક, લોક તલાટી ટાટ, માનનીય અધ્યક્ષશ્રી એમજીવીસીએલ, યુજીવીસીએલ, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પીજીવીસીએલ હેલ્પર, પાટણ યુનિવર્સિટીમાં ક્લાર્ક, અને માનનીય અધ્યક્ષશ્રી ખૂબ જવાબદાર કાર્યકર્તા તરીકે આધાર પુરાવા સાથે અહીં આવ્યો છું. આ 28 જેટલી પરીક્ષામાં માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના 78 લાખ કરતા વધુ યુવાનોએ ઉમેદવારી નોંધાવી હતી. માનનીય અધ્યક્ષશ્રી તબક્કાવાર ક્યાંક ને ક્યાંક સરકારે આમાં નિર્ણયો લઈ પરીક્ષા રદ કરી, મોકૂફ કરી, માનનીય અધ્યક્ષશ્રી સીટ રચવામાં આવી. કારણો સહિત મારી પાસે કોષ્ટક છે, માનનીય પ્રદીપસિંહભાઈને જોતું હશે તો આખું કોષ્ટક મોકલે, કાંઈ મારી ભૂલ થતી હોય તો એટલું સાહેબને કહેજો, ડસ્ટર લઈને ભૂહી નાખે, પણ કાંઈ ભૂસા જેવું નહીં રહે. એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી આ ગૃહમાં 2002 થી સભ્ય બનવાનો મને અવસર મળ્યો. માનનીય અધ્યક્ષશ્રી ક્યાંય ને ક્યાંય મારું અવલોકન છે માનનીય અધ્યક્ષશ્રી, કે આ 28 પરીક્ષામાં 78 લાખ કરતા વધુ ગુજરાતના ગામડાના ગરીબના ઘરમાં વર્ષતા ઉછળતા યુવાનો માનનીય અધ્યક્ષશ્રી 100 કરોડ કરતા વધુ ફી વસૂલીને માનનીય અધ્યક્ષશ્રી એને બસ ભાડું ખર્ચાયું, માનનીય અધ્યક્ષશ્રી હોટલનું ભાડું, રૂમનું ભાડું, માનનીય અધ્યક્ષશ્રી મેસમાં જમવાનું, ટાઢો રોટલો ખાવાનો, અને પછી માનનીય અધ્યક્ષશ્રી એ પરીક્ષા કા મોકૂફ રહે, કા પેપર ફૂટી જાય, કા ગેરરીતિ કે અનિયમિતતા સામે આવે એટલે માનનીય અધ્યક્ષશ્રી એનું ભવિષ્ય છે ને એને અંધકારમાં ધકેલવાનું ક્યાંય ને ક્યાંય સતત ષડયંત્ર ચાલતું હોય ને માનનીય અધ્યક્ષશ્રી, એવો અહેસાસ થઈ રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સહિત માનનીય અધ્યક્ષશ્રી વિવિધ બોર્ડો ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારના એપી સેન્ટર બની ગયા હોય ને એવો ગુજરાતના યુવાનને અહેસાસ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી તાજેતરમાં જ બિન સચિવાલય સવર્ગની પરીક્ષામાં 10 લાખ કરતા વધુ યુવાનોએ માનનીય અધ્યક્ષશ્રી ફોર્મ ભર્યા, માંડ માંડ પરીક્ષા લેવાની, અને માનનીય અધ્યક્ષશ્રી સરકાર પહેલા ગુજરાતની જન અદાલતમાં 50 કરતા વધુ માનનીય અધ્યક્ષશ્રી અનિયમિતતા, ગેરરીતિ અને પેપર ફૂટાના પુરાવાઓ માનનીય અધ્યક્ષશ્રી ઘોડિયામાં હિંચતા બાળકે જોયા, પણ કમનસીબે આ સરકાર માનનીય અધ્યક્ષશ્રી એ ક્ષતિ માનનીય ગૃહના નેતા હાજર નથી એને સ્વીકાર્યું કે અનિયમિતતા થઈ છે, ગેરરીતિ થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી આજે 7મો દિવસ છે, એક યુવાન માનનીય અધ્યક્ષશ્રી હોસ્પિટલમાં દાખલ છે, હાથમાં દિવસે અન્નનો ત્યાગ કરી, અને માનનીય અધ્યક્ષશ્રી
આ ગેરરીતિ કરનારા જે લોકો છે એ જેલમાં પુરાય, માનનીય અધ્યક્ષશ્રી બિન સચિવાલય સંવર્ગની પરીક્ષા રદ થાય અને માનનીય અધ્યક્ષશ્રી મળતિયાઓ ને ગોઠવણ કરવાનું મૂકો અને મેરિટવાળા લોકોને માનનીય અધ્યક્ષશ્રી સરકારી ભરતીઓમાં યોગ્ય તક મળે એ માગણી લઈને લડી રહ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનનીય મંત્રીશ્રીને વિનંતી કરવા માંગુ છું. સાહેબ, ઘણી બધી પરીક્ષાઓનો મેં અભ્યાસ કર્યો, એની સમયકાળની પણ માનનીય અધ્યક્ષશ્રી મેં ખાસ નોંધ લીધી છે અને એના ઉપરથી મને લાગે 2004થી ક્યાંય ને ક્યાંય સમગ્ર ગુજરાતમાં માનનીય અધ્યક્ષશ્રી જ્યારે જ્યારે ચૂંટણી નજદીક આવે, બે જ મિનિટ, જ્યારે જ્યારે ચૂંટણી નજદીક આવે, સરકારી ભરતીની જાહેરાત છપાવે, મોંઘી ફી ઉઘરાવી અને ફોર્મ ભરાવે, પરીક્ષાની તૈયારીમાં સમય વેડફાવે, પાસ કરાવી દેવાના વાયદા અપાવે, મજબૂર યુવાનો પાસેથી માનનીય અધ્યક્ષશ્રી કરોડો ઉઘરાવે, ચૂંટણીનું જાહેરનામું પછી બહાર પડાવે, આચારસંહિતાનું બાનું બતાવે, સપના દેખાડીને નવી સરકાર બનાવી, સાચી ખોટી પરીક્ષા લેવડાવી, સરકારી ભરતીમાં માનનીય અધ્યક્ષશ્રી ગોટાળા કરાવી, મળતી મેળ પડાવી, મેરિટ વાળાને માર ખવડાવી, કોર્ટ કચેરીએ ધક્કા ખવડાવી, પછી ભરતી મેળો માનનીય અધ્યક્ષશ્રી બંધ રખાવીએ અને નવી ચૂંટણીની પાછી રાહ જોવડાવીએ. માનનીય અધ્યક્ષશ્રી, ક્યાં સુધી ગુજરાતના યુવાન સાથે છેતરપિંડી થશે? મને લાગે છે ગુજરાતનો જે સરકારી ભરતી કૌભાંડ છે માનનીય અધ્યક્ષશ્રી, આ ગુજરાતનું સરકારી ભરતી કૌભાંડ છે ને એ મધ્યપ્રદેશના વ્યાપમ કરતા ક્યાંક મોટું કૌભાંડ છે માનનીય અધ્યક્ષશ્રી. આ કૌભાંડના તાર, માનનીય અધ્યક્ષશ્રી, આ કૌભાંડના તાર ક્યાંય મોટા માથા સુધી તો નથી જતા ને? એની ચિંતા સમગ્ર ગુજરાતને થાય ત્યારે માનનીય અધ્યક્ષશ્રી હું આપના મારફત માનનીય મંત્રીશ્રીને વિનંતી કરવા માંગુ છું કે આ ગુજરાતના યુવાનો સાથે હવે આ રમત રમવાનું બંધ કરીએ. માનનીય અધ્યક્ષશ્રી, એનો અધિકાર છે મેરિટવાળા લોકોને માનનીય અધ્યક્ષશ્રી પારદર્શી પરીક્ષાથી એના ભવિષ્યની માનનીય અધ્યક્ષશ્રી ચિંતા થાય, સરકારી જગ્યાઓમાં માનનીય અધ્યક્ષશ્રી એની ભરતી થાય એવું ગુજરાતનો યુવાન અપેક્ષા રાખી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ તો ખાલી 23,000 સીટો માટે થઈને છેલ્લા 5 વર્ષનો માનનીય અધ્યક્ષશ્રી હિસાબ કિતાબ આપો, પણ ક્યાંય માનનીય અધ્યક્ષશ્રી મોદી શ્રી, માનનીય અધ્યક્ષશ્રી, આ સરકારી ભરતીના નિયમો છે. માનનીય અધ્યક્ષશ્રી, સરકારી ભરતીના નિયમોનું ઉલ્લંઘન થાય એ વાત તો સામે આવી, પણ ક્યાંય ને ક્યાંય આ સરકાર મળતિયાઓનો મેળ પાડવા માટે માનનીય અધ્યક્ષશ્રી કરાર આધારિત નોકરીઓ, માનનીય અધ્યક્ષશ્રી આઉટસોર્સિંગથી સીધા જ મનપસંદ લોકોને એની ગુણવત્તા હોય કે ન હોય સરકારી કચેરીમાં બેહાડી દેવાના, માનનીય અધ્યક્ષશ્રી ઉપરથી સૂચનાઓ આવે એમ આખું વિચીને સહી કરવાની, માનનીય અધ્યક્ષશ્રી એની 11 મહિનાનો કરાર લટકતી તલવારે, માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતનો યુવાન એના હાથે માનનીય અધ્યક્ષશ્રી ખોટું કરાવવાનું પાપ સુકામે વર્ષોથી થાય છે. માનનીય અધ્યક્ષશ્રી આપના મારફત સરકારને સવાલ પૂછું છું અને વિનંતી કરું છું કે આ જે કાંઈ ભરતી ગોટાળાઓ થયા છે, માનનીય અધ્યક્ષશ્રી બિન સચિવાલય સંવર્ગનો જે કાંઈ ભરતી ગોટાળો સામે આવ્યો છે ને એ પહેલો તો નથી પણ છેલ્લો બને એટલો દ્રઢ સંકલ્પ આ સરકારે કરવો જોઈએ. જે યુવાનોને અન્યાય થયો છે માનનીય અધ્યક્ષશ્રી, એક પળની પણ રાહ જોયા વગર માનનીય મંત્રીશ્રી સીટ રચી છે, જે ગુનેગારો સામે આવે એને માનનીય અધ્યક્ષશ્રી જેલમાં પૂરી દો અને ક્ષતિઓને સરકારે સ્વીકારી છે ત્યારે આ પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે, પારદર્શી વ્યવસ્થાથી મળતિયાઓને મૂકી મેરિટવાળા લોકો અધ્યક્ષશ્રી ભરતી કરવામાં આવે એવી હું વિનંતી કરું છું.